નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રી જ્ઞાનજત વિદ્યાલયના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત એમાં પ્રકરણ નંબર 3 આપો અને લો એના વિશે જોવાના છે. તો ચાલો હવે આપણે જોઈએ. તો આગલા તાસમાં આપણે જોયું હતું કે શું ખિસકોલી અને હરણ, ખિસકોલી હરણ પંખીઓ અને સસલાઓની સંખ્યા બધી ભેગી સંખ્યા કરીને શું 240 થાય છે એની આપણે કલ્પના કરવાની હતી કે શું હરણ સિંહે કોઈને ખાધું હશે કે નહીં. તો ચાલો હવે આપણે જોઈએ તો કે આ શોધવા માટે નીચે આપેલા ખાનાનો સરવાળો કરો. કે શોધવા માટે આપણે શું કરવાનું છે કે નીચે આપેલા ખાનાનો શું કરવાનો છે, આપણે સરવાળો કરવાનો છે. તો આમાં આપણે આપેલું છે તો કે 100 આપેલા છે, 10 આપેલા છે અને 1 આપેલું છે. શું આપેલું છે? 100 આપેલા છે, 10 આપેલું છે અને 1 આપેલું છે. તો કે 100 ના માં એટલે શું આવશે? 162 થયા હતા આપણે વિદ્યાર્થી મિત્રો. અને બીજા શું થયા હતા? તો કે 75 થયા હતા. કે ચકલી અને ખિસકોલી એની સંખ્યા કેટલી થઈ હતી? તો કે 162 થઈ હતી. જયારે હરણ અને સસલાની તો કે 75 થઈ હતી. તો હવે શું કરવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો? તો કે આ બધાનો સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળો કરી કે 5, 6, 7. ઓકે, 7 ને 7 માં આપણે 6 ને 7 કેટલા થઈ? તો કે 6 ને 6 12 અને 1 13. તો કે 13 નો તગડો બધી પૈડી 1 ને 1 ને 1 2. તો કે કેટલા થયા? તો કે 200 ને કેટલા થયા? તો કે 37 થયા. હવે આમે આપણે આવી રીતના કરીએ કે 5, 6, 7 નો 7, હવે 6 ને 6 કેવા હોય? તો કે કેવી રીતના કરશું આપણે? તો કે 1, 2, 3, 4, 5, 6, પછી 1, 2, 3, 4, 5, 6 ને 7. હવે શું કરવાનું આપણે? આને 10, 10 નું જૂથ બનાવી નાખવાનું. તો કે 6, 7, 8, 9 ને 10 કેટલા થયા? તો કે આટલા આપણે 10 થયા. અને આથી શું થયું? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને આ શું થયું? થઈ ગયું 12 થઈ ગયું. તો કે 12 માં 1 ઉમેરો તો શું થશે આપણી પાસે? તો કે 13 થશે. તો કે 3 નો અહીંયા બધી પડી 1 અહીંયા ને 1 ને 1 2 અહીંયા. તો કે કેટલા થયા? 237. હવે તમે જુઓ તો આપણી પાસે કેટલી કુલ સંખ્યા હતી? 240 હતી. અને આને આપણી પાસે કેટલી થઈ? 237. તો કે 240 માઇનસ કેટલા કરવાના છે? તો કે 237. તો કે 0 માંથી 7 કાઢીએ તો કેટલા વધે? તો કે 0 માંથી 7 ન જાય એટલે અહીંયા શું કરવાનું? 10 કો લેવાનો એટલે કે 10 મૂકવાના. 10 માંથી 7 જાય તો કેટલા વધશે આપણી પાસે? તો કે 3 વધશે. અહીંયા 10 કો લીધું એટલે અહીંયા શું લેવી પડે? 10 એક સંખ્યા ઓછી કરવી પડે એટલે 0. અહીંયા પણ શું થશે? 0. એટલે કેટલા? તો કે 3 એને ખાધા હશે. કોને? તો કે સિંહના બચ્ચાએ 3 પ્રાણીઓને ખાધા હશે. હવે આપણે આગળ જોઈએ તો કે બલ્બ વીજળીના ગોળા કેટલા છે? એટલે કે બલ્બ આપણે જે લગાડીએ છીએ જેનાથી આપણે પ્રકાશ આવે છે એ કેટલા છે એ શોધવાના છે. પહેલું, એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા. કે એક કારખાનામાં પહેલે દિવસે કેટલા? તો કે 270 બલ્બ બન્યા. બીજા દિવસે ત્યાં 123 બલ્બ બન્યા. બીજે દિવસે કેટલા બન્યા? તો કે 123 બલ્બ બન્યા. તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા આપણે પ્રશ્ન પૂછ્યો છે. તો કારખાનામાં કેટલા બલ્બ બન્યા? તો કે આપણે એનો સરવાળો કરીએ. તો કે પહેલે દિવસે કેટલા બન્યા? તો કે 270. ક્યારે? પ્રથમ દિવસે, પહેલે દિવસે. અને કેટલા બીજે દિવસે કેટલા બન્યા? તો કે 123. 123 ક્યારે? તો કે બીજા દિવસે. હવે આ બંનેનો શું કરવાનો છે આપણે કીધું? કુલ એટલે કે કેટલા બલ્બ બન્યા. તો આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? કુલ કેટલા બનવા માટે આપણે એનો સરવાળો કરવાનો. તો સરવાળો, તો કે 0 ને 3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? કે 0 ને 3 3 થશે. 7 ને 2 તો કે 7. 8 ને 9 થશે. પછી 3 ને 2 ને 1 તો કે કેટલા થશે? 3. તો કે કેટલા બલ્બ બન્યા? તો કે 393 બલ્બ બન્યા. કેટલા? 393 બલ્બ બન્યા. તો કે કુલ
કેટલા? તો કે 393 બલ્બ બન્યા. કેવી રીતના આપણે કર્યું? તો કે પહેલા પહેલા દિવસે બનેલા બલ્બ, પછી બીજા દિવસે બનેલા બલ્બ. તો કે આપણે શું કર્યું? એનો સરવાળો કર્યો કે 0 અને 3 કેટલા થાય? તો કે 3 થાય 9, 7 અને 2 તો કે 7, 8 અને 9 થાય, 3, 2 અને 1 તો કે 3 થાય. એટલે કુલ કેટલા થયા? તો કે 393 બલ્બ થયા છે. તો ચાલો હવે જોઈએ, પ્રથમ દિવસે 270 બલ્બ, બીજે દિવસે 123 બલ્બ છે. તો શું કરવાનું છે? તો કે 270 વત્તા 123 તેમનો સરવાળો 350 કરતા વધારે છે કે ઓછો એ આપણે પૂછ્યું છે. હવે 350 કરતા વધારે છે કે ઓછો આપણે પૂછ્યું છે. તો કેવું છે કે 350 કરતા 393 કેવા થાય વિદ્યાર્થી મિત્રો? મોટા થાય. એટલે શું છે? મોટા છે. હું વિચારું છું કે 270 એટલે કે 100, એટલે કે 370 સરવાળો 335 કરતા વધારે છે. એટલે એને એવું વિચાર્યું કે 270 અને બીજા 100 એટલે કે કેટલા થાય? તો કે આપણે એમ કહીએ 100 કયા ગણાય એને વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે એના ભાગ પડ્યા, 123 ના કેવા પડ્યા? એને ભાગ પડ્યા 100, 30 અને 3 એવી રીતના એને ભાગ પાડ્યા. એટલે એને શું કર્યું? તો કે 270 તો પહેલે દિવસે બનેલા છે, પણ બીજે દિવસે 100, 30 ને 3 એવી રીતના બનેલા. તો કે બીજા 100 એટલે કેટલા થશે? તો કે 370 થાય. એટલે કેટલા કરતા? 350 કરતા વધારે છે એ જાતે કહે છે. બધા મળીને કેટલા બલ્બ થયા? તો બધા મળીને કેટલા બલ્બ થયા? તો કે 323 બલ્બ થયા. કેટલા? તો કે 323 બલ્બ થયા. કે જો આપણે અહીંયા ગણું કે પહેલા દિવસના બનેલા બલ્બ અને બીજા દિવસે બનેલા બલ્બ, તો કુલ થઈને 393 બલ્બ થયા છે. તો હવે ચાલો હવે આપણે આગળ જોઈએ. તો હવે ઉકેલ છે, જો 100, 10 અને 1 શું આપેલું છે? 100, 10 અને 1 એટલે પ્રથમ દિવસે બનેલા બલ્બ ની સંખ્યા બીજા વત્તા બીજા દિવસે બનેલ બલ્બ ની સંખ્યા અને છેલ્લો સરવાળો. તો કે જો આપણે અહીંયા આપેલું છે 270 વત્તા 123 શું છે? પ્રથમ દિવસે બનેલ બલ્બ ની સંખ્યા વત્તા બીજે દિવસે બલ્બ ની સંખ્યા. તો કે જો એક એક ના કેટલા હતા? તો કે 3 હતા. આપણે ભાગ પાડ્યા ને એક એક ના કેટલા? તો કે 3. આપણે એનો 270 નો ભાગ પાડવો હોય તો 270 ના તો કે આપણે 100, 10 અને 1 તો 100 ના કેટલા કાર્ડ થાય? તો કે 2 કાર્ડ થાય. પછી 10, 10 ના કેટલા થાય? તો 7 કાર્ડ થાય ને 1 નો 0. કેમ? કે 270 ના ભાગ પાડીએ તો કે 200 વત્તા 7 વત્તા 70 વત્તા 0 થાય. શું થાય? 70 વત્તા 0. તો એને પણ આમ કર્યું. હવે કેટલા છે? તો કે 123. 123 ના ભાગ પાડો તો કે 100 વત્તા 30 વત્તા 3. તો કે 100 ના કેટલા થાય? તો કે 1 કાર્ડ થાય. 30 ના 30 છે તો કે 10, 10 ના કેટલા કાર્ડ થાય? તો કે 3 કાર્ડ થાય. અને 1 નું તો કે એ પણ 3 થાય. સો આપણે અહીંયા શું છે? 323 છે. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલા છે? તો કે 23 છે. એટલે કે શું આવશે? અહીંયા 20 આવશે. શું આવશે? તો કે 20 આવશે. તો અહીંયા કેટલા આવશે? આ 2 થશે. એટલે અહીંયા સરવાળો કરો તો કે 3 માં 3 સો આપણે સર 0 માં 3 ઉમેરો તો કે શું આવશે? 3. 7 માં 2 ઉમેરો તો કે 9. 2 માં 1 ઉમેર્યો કે 3. કેટલા આવશે? તો કે 393. આપણો જવાબ કેવો આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા આગળ સરવાળો કર્યો એ પણ કેટલો છે? 393. તો આપણો જવાબ કેવો થયો? તો કે સાચું થયું. હવે ચાલો આપણે આગળ જોઈએ. બીજું, દુકાનદાર ફરી પાસે 100 ને દુકાનદાર રફી પાસે 153 મીણબત્તી હતી. કે દુકાનદાર રફી પાસે શું હતું? તો કે 153 મીણબત્તી હતી. પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી. હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થશે? તો કે પેલા એની પાસે કેટલી હતી? તો કે 153 હતી. અને પછી તો કે પારસે એને 237 મીણબત્તી આપી. તો એને સરવાળો કરવાનું કીધું છે કુલ કેટલી થશે. તો કે 237 વત્તા 153 બરાબર કેટલા? શું સરવાળો
400 થી વધારે છે કે ઓછો? હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે તો આપણે તો શું કરશું વિદ્યાર્થી મિત્રો, પહેલા તો તેના ભાગ પાડીશું. તો કે કેટલા છે 153 અને કેટલા છે? તો કે 237 છે. તો આપણે પહેલા 237 ના કેવી રીતના ભાગ પાડીશું? 200 + 30 + 7 શું થશે? 200 + 30 + 7 એટલે કે 100 ના કેટલા? 2 × 10 = 10 ના તો કે 3, અને 7 નું તો કે 1 × 1 ના કેટલા? તો કે 7. હવે એવી જ રીતના 153 ના ભાગ પાડીએ તો કે 100 + 50 + કેટલા થશે? તો કે 3 થશે. તો કે 100 ના કેટલા? 1 × 10 = 10 ના તો કે 5, 3 × 1 નું તો કે 3. તો કે કેમ કરવાનું? 237 + 153. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તો કે હવે એવી જ રીતના તમે જો તો આપણે અહીંયા આપેલું છે કે 100 ના કેટલા, 10 10 ના કેટલા, અને 7 7 ના કેટલા. તો કે આપણે એનો સરવાળો કરીએ તો કે સરવાળો કરતા આપણે જણાય છે કે 7 અને 3 તો કે 7 8 9 ને 10 10 નું શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 આવશે અને બધી પૈડી 1. શું કામ? તો કે આપણી રૂપિયા રૂપિયા ના આપણી પાસે કેટલા છે? 7 છે, 1 2 3 4 5 6 ને 7, અને બીજા આપણી પાસે કેટલા આવ્યા? 1 2 ને 3 આવ્યા. તો કે 7 8 9 ને 10, તો કે 10 નું એક જૂથ થઈ ગયું. એટલે આપણે ક્યાં મૂકવાનું? આપણે અહીં મૂકવાનું કે 10 નું તો એક જૂથ થઈ ગયું. એટલે અહીંયા તો શું કરવાનું કે હવે 1 1 ના તો કઈ છે જ નહીં, પણ શું થઈ ગયા? 10 10 ના અહીંયા 3 હતા તો શું થઈ જાય? 4 થઈ ગયા. તો કે 10 10 ના 3 ને 1 4 થઈ ગયા, અને અહીંયા 5 છે તો 4 5 6 7 8 9 એટલે કેટલા થશે? તો કે 9 9 નો 9 9 ડો, અને પછી અહીંયા 2 ને 1 3 કેટલા થયા? તો કે 390 થયા. કેટલા થયા? 390. ફરી એક વાર કરી લે આપણે, રૂપિયા રૂપિયા ના આપણી પાસે કેટલા હતા? તો કે 7 છે, 1 2 3 4 5 6 ને 7, અને બીજા કેટલા છે રૂપિયા રૂપિયા? તો કે 3 છે. તો કે 1 2 ને 3 છે. તો કે બંનેનો આપણે પહેલા એક શું કરીએ, 10 10 ની જૂથ બનાવી લઈએ. તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10, તો 10 10 ની કેટલી જૂથ થઈ ગઈ? 1 1 ની કેટલી થઈ ગઈ? તો કે 10 વાળી એક જૂથ થઈ ગઈ. તો કે અહીંયા શું આવશે? આપણે 10 વાળી અહીંયા 1 મૂકીશું, એટલે કે શું આવશે? 10 નું કા 10 વાળાની લાઈન છે કે નહીં આપણે? તો કે જો અહીંયા 10 વાળાની એક લાઈન છે, એટલે કે ત્યાં શું કરવાનું? વધારે 1 ઉમેરવાનો. શું કરવાનું? વધારે 1 ઉમેરવાનો. અહીંયા આપણે શું કર્યું? તો કે 10 10 ના 3 કાર્ડ લેવાના કીધા હતા. અહીંયા 10 10 ના 5 કાર્ડ, અને બીજા 10 નું 1 કાર્ડ લેવાનું છે, એટલે કે 3 ને 1 4 4 ને 5 તો કે 9 થશે. કેટલા? તો કે 9 થશે. અહીંયા કેટલા રૂપિયા રૂપિયા ના તો હવે તો કઈ છે જ નહીં, એટલે શું લેવાનું? અહીંયા રૂપિયા રૂપિયા નો 0 કાર્ડ લેવાનો, અને 2 ને 1 3 તો કે 390 હશે. કેટલા? તો કે 30 રૂપિયા, 100 વાળા 3 કાર્ડ, 10 ના 9 કાર્ડ, અને રૂપિયાનો 0 કાર્ડ. રેડી? એટલે કેટલા થશે? 390 મીણબત્તી હશે. કેટલી? તો કે 390 મીણબત્તી હશે. હવે એમને કીધું છે શું સરવાળો? સરવાળો 400 થી વધારે છે કે ઓછો? તો કે કેવો છે વિદ્યાર્થી મિત્રો? ઓછો હશે. શું કામ? તો કે 400 - 390 કરીએ, કારણ કે 4 બાદ બાકી કરીએ 0. અહીંયા ભાગ 10 10 માંથી 9 કાઢીએ તો કેટલા વધશે? 1. અહીંયા એક સંખ્યા ઓછી એટલે શું આવશે? એટલે કેટલા? 10 ઓછા છે, કે 400 કરતા 10 ઓછા છે. પછી છે આ રીતે નીચે આપેલા વાર્તા કોયડાનો ઉકેલ, દરેક કોયડો વાંચો અને તમારા શબ્દોમાં તેને ગોઠવો. જવાબ લખતા પહેલા તેના વિશે નું અનુમાન કરો. કે હવે નીચે આપને આપેલું છે તો એ શું કરવાનું છે? આપણે અમુક દાખલા આપેલા છે તો એ માટે શું કરવાનું છે? આપણે દરેક માટે અનુમાન કરવાનું છે અને પછી તેની ગણતરી કરવાની છે, જે આપણે આગલા તાસમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. હવે આપણે આગળના તાસમાં ફરી મળીશું. આભાર.